નમસ્કાર દર્શક મિત્રો, સરદાર સંદેશ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું જયમલસિંહ જાડેજા. સ્થાનિક સમાચાર જોઈએ એ પહેલા જોઈએ નાનકડી એક રચના. બસ હવે આ સંબંધો આટલેથી ઠીક લાગે છે. તું મારી વધુ નિકટ ના આવ, મને ઉઝરડાની બીક લાગે છે. ઉઝરડા એટલે કે દર્દ. દર્શક મિત્રો, જે પ્રેમમાં દર્દ ન હોય એ પ્રેમનું કોઈ જ મૂલ્ય નથી, અને જે વ્યક્તિ ઉઝરડાની ચિંતા કરે છે એ વ્યક્તિ ક્યારેય પણ પ્રેમમાં ન પડી શકે. અને પ્રેમ એટલે પરમાત્મા. જો તમે પ્રેમમાં ન પડ્યા હો તો એકવાર ખરેખર પડવા જેવું ખરું, કારણ કે એમાં નુકસાન કાંઈ નથી. દર્દ છે એ દર્દ પણ તમને કંઈક નવું આપી જશે. જોઈએ સ્થાનિક સમાચાર. રાપરના ફતેગઢ પાસે મંજુવાસ માર્ગ પર આરઆર સેલ અને રાપર પોલીસે 40 લાખથી વધુ વિદેશી દારૂ ભરેલ ભારત પેટ્રોલિયમનું રાજસ્થાન પાસેનું એક ટેન્કર અને એક શખ્સને ઝડપી પડ્યો છે. બુટલેકરો હવે નવી નવી કરતબો અજમાવી રહ્યા છે, પરંતુ પોલીસ સામે તેઓ લાચાર છે. ટેન્કરમાં પેટ્રોલની બદલે હવે દારૂ ભરાઈ રહ્યો છે, પરંતુ કચ્છની પોલીસ સતેજ. સ્વચ્છતા અભિયાન અંતર્ગત ભચાઉ નગરપાલિકા બજારમાં આવેલ વેપારીઓની દુકાનોની આગળ ડસ્ટબિન લગાવવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. પરંતુ જરૂરી છે વેપારીઓ અને ગ્રાહકોને આ ડસ્ટબિનનો ઉપયોગ કરે, એ જ મહત્વનું છે. અન્યથા આજે ઝુંબેશ છે એનો કોઈ જ અર્થ નહીં રહે. હાલમાં જ્યારે સ્વચ્છતા અભિયાન ચાલુ છે ત્યારે ભચાઉ નગરપાલિકા દ્વારા સારી કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં બજારમાં આવેલ વેપારીઓની દુકાનોની આગળ ડસ્ટબિન લગાવવામાં આવી રહી છે, જેથી રસ્તા પરની ગંદકી દૂર થાય અને વેપારીઓ ડસ્ટબિનમાં જ કચરો નાખે તે માટે આ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે જો કચ્છના બધા જ શહેરોમાં પાલિકા આવી કામગીરી હાથ ધરે તો ખરેખર સ્વસ્થ કચ્છ અને સ્વચ્છ કચ્છ બને તેમ છે. ધૂન રેસિડેન્સી. ઘર એટલે શું, ઘરનો અહેસાસ કેવો હોય તો ધૂન રેસિડેન્સીમાં આવો એટલે ખ્યાલ આવે કે સુવિધાથી સજ્જ અને વિશાળ એરિયામાં તૈયાર થઈ રહેલા રેસિડેન્શિયલ મકાનોની સંરચના. જીવન જીવવાની મજા તો ઘરમાં જ છે, અને ઘરની ખરી મજા એટલે ધૂન રેસિડેન્સી. માંડવીના વિકસિત એરિયામાં રિયલ એસ્ટેટમાં રોકાણ કરવું અતિ ઉત્તમ ગણાય, કારણ કે 72 જિનાલયથી માત્ર 2 કિલોમીટરના અંતરે, માંડવી દરિયા કિનારાથી 11 કિલોમીટરના અંતરે ગુજરાતના સૌથી મોટા મુન્દ્રા પોર્ટ, ટાટા પાવર, અદાણી પાવર જેવા ઔદ્યોગિક વિકાસ વિકસિત એરિયાથી નજીક. સાઇટ એડ્રેસ ધૂન રેસિડેન્સી, તલવાણા, તાલુકો માંડવી, જિલ્લો કચ્છ. સર્વે નંબર 39 40, સંપર્ક 9979369999. અહીં આપને જરૂરી સુવિધા સભર, જેમાં રમત ગમત હોય કે પ્રાથમિક સુવિધાઓ, જેવી કે આકર્ષક મેઇન ગેટ, ચિલ્ડ્રન પ્લે એરિયા, ક્લબ હાઉસ, જોગિંગ ટ્રેક, સ્વિમિંગ પુલ, ફૂડ પાર્ક, સ્ટ્રીટ લાઇટ, આરસીસી રોડ, નેશનલ હાઇવે થી નજીક. દર મહિને લકી ડ્રોનો લાભ તો ખરો, 72 મહિનાની સરળ હપ્તાની યોજના, દર મહિને આકર્ષક ઇનામોનો લાભ, 2500ના માસિક સરળ હપ્તે, 72 જિનાલયથી નજીક તમારા સ્વપ્નનું ઘર મેળવો. એડ્રેસ JD ઇન્ફ્રાસ્પેસ પ્રાઇવેટ લિમિટેડ, 303 આશીર્વાદ પારસ, ઓપોઝિટ પ્રહલાદ નગર ગાર્ડન, કોર્પોરેટ રોડ, સેટેલાઇટ, અહેમદાબાદ. મેહુલ ઠક્કર, મોબાઇલ નંબર 9574919999. વેબસાઇટ www.jdinfrastructure.com. ઇમેઇલ info@jdinfrastructure.com. ગાંધીધામ નગરપાલિકા દ્વારા ઈ ગવર્નન્સ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત ઓનલાઈન ટેક્સ ભરવાની રીત વિશે લોક જાગૃતિ માટેનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. ગાંધીધામ નગરપાલિકા દ્વારા ઈ ગવર્નન્સ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત નગરપાલિકાની વેબસાઇટ દ્વારા મિલકત વેરા તેમજ અન્ય વેરાઓનું ઓનલાઈન પેમેન્ટ કરવા અંગેનો લોક જાગૃતિનો એક કાર્યક્રમ ચાવલા ચોક મેઇન બજાર ગાંધીધામ મધ્ય રાખવામાં આવેલ હતો, જે કાર્યક્રમમાં વેપારી મંડળના સભ્યો તથા નગરજનોએ હાજરી આપી ઓનલાઈન ટેક્સ પેમેન્ટ અંગેની માહિતી મેળવી હતી. આ કાર્યક્રમમાં ગાંધીધામ વિસ્તારના ધારાસભ્ય રમેશ મહેશ્વરી, GDA ચેરમેન
मधुकांत भाई शाह, नगरपालिका प्रमुख सुरेश भाई शाह, परेश भाई ठक्कर, वसंत भानुशाली, मूर्जी भाई आहिर, मोमायाबा गठवी, कैलाशबेन भट्ट, नारी भाई परियाणी, पुनीत भाई दुधरेजिया, मूर्जी भाई सचदे तथा नगरपालिकाना चूंटायेला सदस्यो तेमज भाजपना आगेवानो, नगरपालिकाना चीफ ऑफिसर जिगरभाई पटेल तेमज टेक्स शाखाना कर्मचारी हाजर रहेला हता। गांधीधाम नगरपालिकानी वेबसाइट द्वारा जे ऑनलाइन पेमेंट स्वीकारवा आवे छे तेना माटे आज एक लोक जागृति कार्यक्रम नु एक आयोजन राखेलु हतु, जेमा नगरपालिकाने ऑनलाइन टेक्सनू चुकवणू कई रीते करूँ तेनू एक पत्रिका द्वारा समझावामां आवेल छे। अने ऑनलाइन पण लोकजागृतिनो कार्यक्रम माटे दर्शावेल छे कि भाई कई रीते वेबसाइटनी अंदर पेमेंट करी शकशो अने कई रीते आपनू नाणा चुकवणी थशे ई आखो समग्र कार्यक्रम ऑनलाइन अने पत्रिका द्वारा दर्शावामां आवेल छे। इंडियन ऑइल कॉर्पोरेशन गुजरात राज्य कार्यालय पहल डीबीटीएल योजना साथे आजे जोड़ाओ। अरे साहेब, सवाल फॉर्म क्या चाले? हाँ, वो डीबीटीएल नो फॉर्म भरवा जा रहे हो छु। साहेब, अ डीबीटीएल એટલે શું? મગન કાકા, ડીબીટીએલ એટલે સરકારી ગેસના બાટલા ઉપર જે સબસિડી મળતી હતી ને, એ હવે ડાયરેક્ટ આપણા ખાતામાં જમા થશે। ચૂંટણી કાર્ડ, ગેસ ની ચોપડી, બેંક ના ખાતા ની પાસબુક અને આધાર કાર્ડ જરૂર થી લેજો। પણ સાહેબ, મારી પાસે તો આધાર કાર્ડ નથી। રતી કાકા, તમારા જોડે આધાર કાર્ડ હોય તો ફોર્મ નંબર 1 ભરીને બેંકમાં અને ફોર્મ નંબર 2 એજન્સીમાં જમા કરાવવાનું, અને જો આધાર કાર્ડ ના હોય તો ફોર્મ નંબર 3 બેંકમાં, તેમને ફોર્મ નંબર 4 ભરીને એજન્સીમાં રજૂ કરવાનું। તો ચાલો ડીબીટીએલ નું ફોર્મ ભરવા। ગુજરાતના હાઉસિંગ બોર્ડમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પાંચ પીરના મેળાની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણીમાં શોભાયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। ગાંધીધામ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ પાંચ પીરના મેળાની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। આ મેળા પ્રસંગે આસપાસના વિસ્તારના લોકોએ ગુજરાત હાઉસિંગ બોર્ડ ગણેશનગર જેવા વિવિધ વિસ્તારોમાં પીરની ચાદર કાઢી હતી, તેમજ ડીજેના તાલ સાથે રાસ ગરબા પણ રમ્યા હતા અને ધૂપ અગરબત્તી સાથે નીકળેલ ચાદરના લોકોએ દર્શન કર્યા હતા। તો આ શોભાયાત્રામાં દરેક ધર્મના લોકો જોડાયા હતા। પરંપરાગત રીતે હર્ષોલ્લાસ સાથે આ મેળાની ઉજવણી કરવામાં આવી હતી। રામકથાનું ભવ્ય આયોજન તારીખ 10/1/2015 થી 18/1/2015 સુધી સાથે રહેવા જમવાની સુવિધા, દુનિયાના ખૂણે બેઠેલા ધર્મ પ્રેમી, રાષ્ટ્ર પ્રેમી, કોમી એકતાના હિમાયતીઓને અને ભાવિકોને નોતરું પાઠવે છે। ભુજથી 100 કિલોમીટરના અંતરે આવેલા પવિત્ર કથા સ્થળે જ ટેન્ટ સિટીનું પણ નિર્માણ થઈ રહ્યું છે। ખાવડાથી મંડપ સુધી અંદાજે 5,000 જણ રહી શકે તેવી વ્યવસ્થા, સાથે પ્રવેશ ફી વગર ભાવિકગણને આરામથી બેસવાની સુવિધા, કચ્છમાં મોરારી બાપુની 25મી કથા અને આ કથા સાથે પૂજ્ય મોરારી બાપુ 749 રામકથા પૂર્ણ કરશે। કથા સ્થળ ભુજ તાલુકા પશ્ચિમ વિસ્તારના ધોરડો નજીક કાંડવાંટ ગામે, કથા આયોજક ભુજ બાઇબલ ફાઉન્ડેશન, ડોક્ટર મિલિંદ જોશી, ડોક્ટર ઋષિ જોશી। કચ્છમાં હાલ જ્યારે દરિયા કાંઠે બિનવારસુ પાકિસ્તાની બોટ મળી રહી છે ત્યારે એ ચિંતાનો વિષય છે। જોકે તંત્ર સજ્જ છે। એની વચ્ચે આદિપુરની વિનય સિનેમામાં બે આતંકવાદી ઘૂસી જતા દોડધામ મચી હતી। દર્શક મિત્રો, ચિંતા કરવાની જરૂર નથી, આ એક મોક ડ્રિલ હતી અને પોલીસ જો આવું કઈ થાય તો કેટલી સજ્જ છે એ માટે પણ તંત્ર દ્વારા મોક ડ્રિલનું આયોજન કરવામાં આવે છે। જોઈએ અહેવાલ।
આદિપુર મધ્ય આવેલી વિનય સિનેમામાં ગઈકાલે સવારના અરસામાં મોક ડ્રીલના ભાગરૂપે બે આતંકવાદી ઘૂસીને 42 પ્રેક્ષકોને બાનમાં લીધા બાદ સિનેમામાં દેશી બોમ્બ ગોઠવી દેતા એસઓજી સહિતની સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી, જેમાં બે પૈકી એક આતંકીને ઠાર કરી બીજાને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ 42 પ્રેક્ષકોને મુક્ત કરાવીને મોક ડ્રીલ પૂર્ણ જાહેર કરવામાં આવી હતી. પૂર્વ કચ્છ પોલીસ વડાની સૂચનાથી એસઓજી ગાંધીધામ દ્વારા આદિપુરની વિનય સિનેમામાં બે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઈકાલે સવારના 10 વાગ્યાના અરસામાં આદિપુરની સિનેમામાં પીકે ફિલ્મ ચાલુ હતી ત્યારે ટિકિટ મેળવીને આતંકવાદીઓ દર્શકના સ્વાંગમાં ઘૂસી ગયા હતા. ત્યારબાદ અંદર રહેલા 42 પ્રેક્ષકોને બાનમાં લીધા હતા અને અંદરના તમામ દરવાજા બંધ કરી નાખતા અફડાતફડી મચી જવા પામી હતી. ઘટનાની જાણ ટોકીસ સંચાલકોએ કરતા એસઓજી ક્યુઆરટી ટીમ બીડીએસ ટીમ સહિતની સુરક્ષા એજન્સીઓ ઘટનાસ્થળે દોડી અને પ્રેક્ષકોને મુક્ત કર્યા હતા. પીઆઈ આર કે ધોળિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર એન વાઘેલાએ તેમના 10 કમાન્ડોની ટીમ અદ્યતન હથિયારો સાથે કમાન્ડો ઓપરેશન હાથ ધર્યું હતું. સત્યમ વિભાગમાં એન્ટ્રી ગેટ તોડીને અંદર રહેલા બે આતંકવાદીઓ પર ફાયરિંગ કરી એકને ઠાર કરવામાં આવ્યો હતો, જ્યારે અન્ય એક આતંકીને ગંભીર ઇજાઓ થઈ હતી. જ્યારે અન્ય એક આતંકવાદીને ગંભીર ઇજા થતા ત્યાં જ ઢળી પડ્યો હતો. ઓપરેશન દરમિયાન ઘવાયેલા આતંકવાદીને ઝડપી પાડીને હોસ્પિટલ રવાના કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 42 પ્રેક્ષકોને સહી સલામત બચાવી લઈ બહાર કાઢવામાં આવ્યા હતા અને બીડીડીએસની ટીમ દ્વારા આતંકવાદીઓ ગોઠવેલા બોમ્બની બેગ શોધી તેને ડિફ્યુઝ કરવામાં આવ્યા હતા. ટાઉનશીપ એક સુંદર સપનાની જીવન શૈલી એટલે સાઈ શ્રદ્ધા ટાઉનશીપ. યોજનાની વિશેષતાઓ, સુંદર ટાઉન પ્લાનિંગ અને આકર્ષક ગેટ સાથેની ટાઉનશીપ, આંતરિક રસ્તા, ગાર્ડન, ડ્રેનેજ લાઇન તથા પૂરી ટાઉનશીપ ને તાર ફેન્સિંગ કરી આપવામાં આવશે. અનુભવી ડિઝાઇનરે બનાવેલ અત્યાધુનિક જીવન શૈલી ને અનુરૂપ ટાઉનશીપ, દરેક બજેટ ને અનુરૂપ, તમારી પસંદગી ને અનુરૂપ. રમણીયા રોડ પર કુદરતના સાનિધ્યમાં પક્ષીઓના કલરવ વચ્ચે આપણું પણ એક સુંદર સ્થળ, જે આપણા સ્વપ્નને બદલશે હકીકતમાં. સુંદર પ્લોટિંગની સ્કીમ એટલે સાઈ શ્રદ્ધા ટાઉનશીપ. ફક્ત રૂપિયા 2999 માસિક 60 હપ્તે મેળવો. 75-80 ચોરસ મીટર વારનો પ્લોટ સાથેના લાખો ઇનામોની વણઝાર. ગામ રામણીયા, તાલુકો મુંદ્રા, કચ્છ, રોડ ટચ. પ્લોટની સાથે મેળવી શકો છો લાખોના ઇનામો, જેવી કે 4-વ્હીલર કાર, 2-વ્હીલર તેમજ 1500 આશ્વાસન ઇનામો, જેમાં ઇલેક્ટ્રોનિક આઇટમો તેમજ હોમ એપ્લાયન્સનો સમાવેશ થાય છે. પ્લોટની ખરીદીથી ઇનામનો ભવ્ય ખજાનો મેળવો. અમારું સરનામું છે ઓફિસ નંબર 24, કોર્પોરેટ પાર્ક, સેકન્ડ ફ્લોર, પ્લોટ નંબર 102, સેક્ટર નંબર 8, ગાંધીધામ, કચ્છ. ઇમેઇલ info@sainsradainfra.com. ધનસુખ એસ મીરાણી 9825224672. જીગર ડી મીરાણી 9925006672. સતીશ આર ચાવડા 9825182772. ગાંધીધામની સેવી સ્કૂલ મધ્યે ક્રિસમસની ઉજવણી કરાઈ હતી. ખ્રિસ્તી સમાજ સાથે હવે અન્ય સમાજ પણ ક્રિસમસની ઉજવણી કરે છે. જો કે ચીન જેવા અમુક સંકુચિત દેશો છે ત્યાં ક્રિસમસ કે નાતાલની ઉજવણી કરવા ઉપર પ્રતિબંધ મુકાય છે, ત્યારે ભારત દેશ એ સર્વધર્મ સંભાવનો દેશ છે. અહીં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ દરેક ધર્મને આદરતાથી જોવા મળે છે અને એટલું જ નહીં, દરેક ધર્મમાં દરેક ધર્મના લોકો ઉત્સાહથી જોડાય છે. તો ક્રિસમસમાં પણ ખ્રિસ્તી સાથે અન્ય લોકો ગાંધીધામની આ સેવી સ્કૂલ મધ્ય યોજાયેલ ક્રિસમસની ઉજવણીમાં જોડાયા હતા. નાતાલના એકતાના પર્વની ગાંધીધામ સેવી સ્કૂલ મધ્ય પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ક્રિસમસ અને કાર્નિવલની ઉજવણી કરી હતી. કાર્યક્રમ દરમિયાન કાર્નિવલમાં માતા પિતા માટે ઝોન, કેમલ રાઇડ, ખોરાક સ્ટોલ, ડીજે, ફોટોશૂટ, આનંદ સવારી અને હાઉસી જેવા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોને ગેમ્સ પણ રમાડવામાં આવી હતી અને કેક કાપી અને ડાન્સ કરી નાતાલની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. વાત કરીએ ફરી પાછા ઝોનના ડોનની. આ ઝોનનો ડોન તંત્ર માટે માથાનો દુખાવો બની રહ્યો છે.
પરંતુ સરદાર સંદેશ ચેનલ છેલ્લા કેટલાય સમયથી આ ડોનનો પર્દાફાશ કરવા માટે આગળ આવી છે, પરંતુ તંત્રને જે પગલાં લેવા જોઈએ એ પગલાં લેવામાં તંત્ર ક્યાંક ઊણું ઉતરે છે, યા તો પછી તંત્રને કોઈ પગલાં લેવામાં રસ ન હોય એવું સ્પષ્ટ ચિત્રણ જોવા મળે છે. જોનના ડોન દ્વારા ઇન્ડિયાની માર્કેટમાં વેચાતા ચોરીના માલથી શોરૂમના વેપારીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે. ત્યારે એક તરફ સૌનો સાથ અને સૌનો વિકાસનું સૂત્ર આપતું ભાજપ સરકાર ખરેખર આવા ડોનને પર્દાફાશ કરે અને જેલના સળિયા પાછળ ધકેલે તો જ ભારતમાં સૌનો સાથ અને સૌનો વિકાસ શક્ય છે. અન્યથા આ ડોન છે એ દાણચોરી કરતા રહેશે અને આપણા વેપારીઓને ખૂણામાં ધકેલતા રહેશે, અને વેપારીઓ જ્યારે ખૂણામાં ધકેલાશે ત્યારે એની અસર ગ્રાહકોને થશે. આમ ભારતના અર્થતંત્રને નુકસાન તો થશે જ, સાથે સાથે આવા ડોન એ કાયદાથી ઉપર છે એવું ચિત્રણ પણ સ્પષ્ટ થતું જોવા મળશે. ઝોનમાં દરરોજ લાખો કરોડોના કાશ્મીરી કાપડની ચોરી થઈ રહી છે, ત્યારે આ કાપડ માર્કેટમાં વેચી શકાય નહીં છતાં પણ ફૂલ સ્વિંગમાં ધોમધકોર ધંધો ચાલી રહ્યો છે. અને અહીં નવા કાપડના સિલાઈની જગ્યાએ એક જ કટ મારવામાં આવે છે અને બિલ ઓફ એન્ટ્રીમાં વેસ્ટ માલ બતાવી ઝોનમાંથી સમગ્ર માલ બહાર કાઢી લેવામાં આવે છે. માર્કેટમાં આ માલ સિલાઈ કરી મોટા દામમાં આ કાપડ વેચવામાં આવી રહ્યો છે. અત્યંત જાણકાર વર્તુળો તો એમ પણ જણાવી રહ્યા છે કે આ માલની બજારમાં વધુ બોલબલા હોવાથી ડોન મંડળી ઊંચા ભાવે બજારમાં માલનું વેચાણ કરી રહી છે. તો આ ચોરીના માલના કારણે ગાંધીધામ તેમજ ભારતભરમાં મોટા શોરૂમ ખોલીને બેઠેલા વેપારીઓને પણ મસ્ત મોટું નુકસાન થઈ રહ્યું છે, કારણ કે શોરૂમના ભાવ કરતાં આ ચોરીનો માલ રસ્તા પર ઓછા ભાવે વેચાતો હોવાથી ગ્રાહકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે. તો અગાઉ પણ વેપારીઓ કસ્ટમ પાસે આ બાબતે રજૂઆત કરી હતી, પ્રતિબંધ પણ લગાડવામાં આવ્યો હતો, પરંતુ આ ડોન મંડળીને અનેક અધિકારીઓનો સાથ હોવાથી ધંધો ફૂલ સ્વિંગમાં ચાલી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઝોનની કંપનીમાંથી ગાડી લોડ થાય તેવો નિયમ નથી, છતાં કંપનીમાંથી ગાડી લોડ થઈ રહી છે અને કસ્ટમની પાર્કિંગમાં રાખવામાં આવે છે, પરંતુ ગાડીની ચેકિંગ પણ થતી નથી. ગાડીમાં શું ભરવામાં આવ્યું છે તો અહીં વાઇપર કાપડ નીચે ફ્રેશ માલ રાખવામાં આવે છે, જેથી ચેકિંગ થાય તો પણ ગાડીઓ પકડે નહીં. તો યુરોપથી પહેલા માલ આવતો તેનો રેટ ઓછો હતો, પરંતુ હવે ઇન્ડિયાની માર્કેટમાં કાશ્મીરી કાપડનો બોલબલા વધી જતા કાપડનો કિલોનો ભાવ 1,000 થી 1,500 સુધીનો લેવામાં આવી રહ્યો છે. તો આવી રીતે સમગ્ર કૌભાંડ ચાલી રહ્યું છે. ત્રણે ડોન કસ્ટમની મિલીભગતથી સમગ્ર કૌભાંડ ચલાવી રહ્યા છે. ટૂંક સમયમાં સરદાર સંદેશ ડોન 001નું નામ પણ ખોલશે અને અમુક વેપારીઓ જે ચોરીનો માલ લઈ વેચી રહ્યા છે તેનો પણ પર્દાફાશ કરશે. જોતા રહો સરદાર સંદેશ ન્યૂઝ ચેનલ. Just you, just me. I think that's all we need. What's your favorite game? You have a beautiful name. Just talk to you is all I wanna do all day. Just you, just me. I think that's all we need. કચ્છને આગામી ઉનાળામાં ભરપૂર પાણી મળી રહેશે તેવી ખાતરી પાણી પુરવઠા બોર્ડના મંત્રી વિજય રૂપાણી આપી છે. શનિવારે ભચાઉમાં 125 કરોડના ખર્ચે 7 કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું. જિલ્લામાં પાણી પુરવઠા વિભાગના વિકાસ કામોનું ખાતમુહૂર્ત ભચાઉ ખાતે પાણી પુરવઠા મંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છને આવતા ઉનાળામાં પૂરતો પાણી મળી રહે તે માટે વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કરાયું હતું, જેમાં ભચાઉ 75 MLD માટે ભચાઉ વરસામેડી 36 કિલોમીટર બલ્ક પાઇપલાઇન, ભચાઉ ગુરુકૃપા ખાતે સંપ પંપ રૂમ તથા 220 MLD ક્ષમતાનું પંપિંગ સ્ટેશન, 27 MLD માટે ધોળાવીરા જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત 35 કિલોમીટર લાંબી પાઇપલાઇન, મુંદ્રા જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત અંજારથી ચાંદ્રોડા પાઇપલાઇન, વિવિધ સ્થળોએ પાણીના ટાંકાઓ તેમજ સુચારુ વિતરણ વ્યવસ્થા માટે ડિસ્ટ્રીબ્યુશન પાઇપલાઇન વગેરે સુવિધાઓનું આજરોજ પાણી પુરવઠા બોર્ડ રાજ્યમંત્રી વિજય રૂપાણી તેમજ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા આયોજન કરાયું હતું. તો સમગ્ર કાર્યક્રમ શક્તિ ફાર્મ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન પાણી પુરવઠા રાજ્યમંત્રી જયેશ રાદડિયા,
રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા, સંસદીય સચિવ વાસણભાઈ આહિર, કચ્છ સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ ત્રિકમભાઈ છાંગા, ધારાસભ્યો રમેશભાઈ મહેશ્વરી, પંકજભાઈ મહેતા, ડોક્ટર નીમાબેન આચાર્ય, શક્તિસિંહ ગોહિલ તેમજ નગરપાલિકાના પ્રમુખો, ભાજપના કાર્યકર્તાઓ સહિતના અગ્રણીઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આગામી ઉનાળાની પીવાના પાણીની પરિસ્થિતિ જોઈએ તો ગત ચોમાસામાં કચ્છ જિલ્લામાં બહુ જ છૂટો છવાયો અને ઓછો વરસાદ પડ્યો છે. એ અગ્રીમતાના ધોરણે કેટલાક કામો અછતને પહોંચી વળવા હેતુ સરકારે પોતાની દીર્ઘદ્રષ્ટિ રાખીને હાથ ધર્યા, જેની અંદર આપણે જે ખેરાઈથી 220 MLD પાણી ઉપાડી રહ્યા છીએ એ પાણીમાં ખેરાઈથી લઈને ભચાઉ વરસામેડી સુધીની પાઇપલાઇન જે 59 કિલોમીટરની છે એને બદલ્યા વગર અથવા નવી પાઇપલાઇન નાખ્યા વગર પાણી કેવી રીતે વધારો કરી શકાય એ ટેકનિકલ એન્જિનિયરિંગ કોન્સેપ્ટ જે ખરો એને આપણે ઇવેલ્યુએટ કર્યો અહીંયા, અને અહીંયા સમ બનાવીને એને જે ખરેખર 68 લેવલે પાણી જતા લઈ જતા હતા એના બદલે આપણે હવે અહીંયા 39 લેવલે પાણીને બહાર કાઢશું. આ વખતે કચ્છમાં ખૂબ ઓછો વરસાદ પડ્યો છે. 3 તાલુકાને તો અછતગ્રસ્ત જાહેર કર્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ ખૂબ ચિંતા કરે છે અને લગભગ 20 દિવસ પહેલાં ઉચ્ચ સ્તરીય કચ્છના પાણી માટેની આખી મિટિંગ કરી હતી અને આ ઉનાળામાં કચ્છના ઠેઠ ખેરસરા સુધી એટલે કે અબડાસાના આગળના ગામો, આ બાજુ ધોળાવીરા, રાપર અને માંડવી સુધીના બધા ગામોને આવરી લઈ અને અત્યારે જે પાણી અપાય છે તે વધારે પાણી મળે એ માટે આજે નવો સંપ બનાવવા, નવી અલગ અલગ 4 લાઈનો નાખવાની છે. 125 કરોડના ખર્ચે આ તાત્કાલિક કામ કરવામાં આવ્યું છે. કામમાં 18 મહિનાની મુદત હોય છે કોન્ટ્રાક્ટર કામ કરવાની, પણ કચ્છની વિશિષ્ટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લગભગ 3 મહિનામાં કામ પૂરા થઈ જાય અને આવતા ઉનાળામાં આ પાણી ઉપયોગી થઈ જાય એ દ્રષ્ટિથી યુદ્ધના ધોરણે કામ થશે. માધાપર પાસે વિશાળ ક્રેન પલટી મારી ગયો હતો. સદભાગ્યે જાનહાનિ ટળી હતી. જ્યારે માધાપર હાઇવે પર ચાલતી ટ્રકમાંથી વ્હીલ નીકળી જતા મોટો અકસ્માત ટળ્યો હતો, પરંતુ થોડીવાર માટે ટ્રાફિક જામ થઈ ગઈ હતી. જ્યારે બપોરના 3 વાગ્યાની આસપાસ એક ટ્રેલર ઉથલી જતા એક વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી, જેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ખારી નદી રોડ એરપોર્ટની હદમાં આવેલો છે અને એમાંથી બપોરના સમયે પોલીસ ઇન્સ્પેક્ટર HB દરેશ આવેલ અને સાથે SI હરપાલસિંહ વાળાઓને બાતી મળેલ, જેના આધારે બપોરના 1 વાગ્યાના અરસામાં ત્યાં રેડ કરેલી બનાવવાની જગ્યા ગયેલા અને ત્યાં ભઠ્ઠીના સાધનો અને મળી આવેલા અને 3 ઇસમો ના નામો જાણવા મળેલા, જે 3 ઇસમો તે હાજર મળી આવેલ નથી અને તેઓને પાસેથી કુલ ભઠ્ઠીના સાધનો વગેરે મળી 1300ની કિંમતનો મુદ્દામાલ કબજે કરેલ છે અને આ કામે તપાસ હમણાં ભીડ ચોકીના હેડ કોન્સ્ટેબલ જખુભાઈ વાલાભાઈ લોચાને રિપોર્ટ કરેલ છે. ગેબનશા પીરની દરગાહ પાસે પાર્ક કરેલી 2 મોટરસાઇકલોની ચોરી કરી મસ્કા નજીક લઈ જઈ આગ ચાંપી 1,55,000નું નુકસાન કરનારા મસ્કાના આશીષ ચંદ્રકાંત જોશી, દીપક જોશી અને મનોજ જોશી વિરુદ્ધ માંડવી મરીન પોલીસે વિવિધ 4 IPC કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ પાછળ જૂની અદાવત કારણભૂત હોય તેવું પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે. તો મોટરસાઇકલો સળગાવવા સંદર્ભે કહેવા ગયેલ યુવાન પર છરીનો હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. ઇન્દોરથી ગુમ થયેલ એક યુવાનને 4 વર્ષ બાદ પોતાનો પરિવાર મળ્યો છે. લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટના સહયોગથી આજે આ યુવાનનો પોતાના પરિવાર સાથે ભેટો થયો છે. આ યુવાન છેલ્લા 4 વર્ષથી ઇન્દોરથી ગુમ થયો હતો અને રતનાલના કનૈયા પરોઠા હાઉસમાં આ યુવાન છેલ્લા 4 વર્ષથી કામ કરતો હતો. આ યુવાન જ્યારે રતનાલમાં આવ્યો ત્યારે આ યુવાન અસ્વસ્થ હતો.
ત્યારે આ યુવાનને કનૈયા પરોઠા હાઉસના માલિકે આશરો આપ્યો હતો. ત્યારબાદ આ યુવાનને પોતાનું ઘર મળે, પોતાનો પરિવાર મળે તે માટે પરોઠા હાઉસના સંચાલકે લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટને જાણ કરી હતી. ત્યારબાદ આ સંસ્થાના સહયોગથી 4 વર્ષ બાદ આ યુવાનને પોતાનું પરિવાર મળ્યું છે. લલિતભાઈ, એ જો ગુમો વો કોણ થા? એ સમેરા બેટા થા. કિતને સાલ કા હે? સર, એ આજ 16 સાલ કા હે. આજ સે 4 સાલ પહેલે એ ઇન્દોર સે ગુમ હુઆ થા, જો આજ મે કો કચ્છ મે આકે રતનાલ ગાંવ મે મિલા હે. કિન લોગો ને યે આપકો લડકે કો ઢૂંઢને મે મદદ કી હે? સર, મુજે યહી કે યા રતનાલ કે લોગો કે દ્વારા યહાં સે જાનકારી મિલી હે ઓર મે યહાં પર આયા હું. કેસે કરકે ગુમ હુઆ થા? સર, એ ઘર સે બોલ કે ગયા થા કે મે बाहर जा रहा हूँ और बाहर से किसी गाड़ी में बैठ के ही आ गया था. पर आज बहुत खुशी है कि मेरे को आज मैं बेटा मेरे को मिला है और इन लोगों का बहुत मैं आभार व्यक्त करता हूँ. कितने बच्चे हैं आपके? मेरे 2 हैं, एक बड़ा लड़का ये है, एक छोटी लड़की है. क्या नाम है तेरा? बाबू. बाबू, कहाँ से गुम हुआ था तू? मैं उधर से लॉज में से आ रहा था तो उधर एक गाड़ी वाले ने बोला कि तुमको गुजरात घुमा के लाता हूँ, तो इधर गंदम में आके इधर मेरे को छोड़ के चला गया. हाँ, फिर अभी तुम कहाँ रह रहा था? अभी मैं रतनाल में. रतनाल में, वहाँ क्या कर रहा था? काम कर रहा था. क्या काम कर रहे थे? लॉज में. लॉज में कितना पगार दे रहे थे तेरे को? 3000. 3000. आज कहाँ पे घर जा रहे हो तो कैसा महसूस हो रहा है? बहुत अच्छा महसूस हो रहा है, आज घर वाला मिले. वाला भाई बहुत सारो लागे से ने. એવો તો કે હું આ હોટલ વાળા ભાઈ મને કીધો કે મારી હોટલમાં 4-5 વર્ષ ત્યાં એક છોકરો કામ કરે છે, ઇન્દોર બાજુનો છે. તો એણે એમ કીધો કે કોઈ પણ ક્યાંય પતો લાગે તો એકવાર પણ એણે ઇન્દોર પોલીસ સ્ટેશનમાં પણ ફોન કીધો હતો. ફૂલો કે મતલબ એમ કીધું કે અમારા આગળ કાંઈ ફરિયાદ નથી. તો અમે મતલબ એનું બધું એડ્રેસ લઈ અને તપાસ કરાવી તો સંઘ દ્વારા, તમારે રતનાલમાં દેવજી ભાઈ છે એને સંઘ દ્વારા ઇન્દોરમાં સંઘના જે આપના પ્રચારક છે એને પણ એને કોન્ટેક્ટ કરી અને સંઘની મહેનતથી આ છોકરાનું બધું એડ્રેસ પાકો અમને મળી ગયો. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સરદાર સંદેશ ન્યૂઝ ચેનલ. આપ પણ આપની સમસ્યા, ફરિયાદ કે રજૂઆત અમારી સમક્ષ મૂકી શકો છો. અમો આપના અવાજને તંત્ર સુધી પહોંચાડવા માટેનું માધ્યમ બનશો. ફરી પાછા મળશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.